વિદ્યાર્થી મિત્રો આશુતોષ વિદ્યાલય ડિજિટલ ક્લાસમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10 નું યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ આપણે સ્ટડી કરવા જવાનો છે. અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે સામા પ્રવાહ. તમે બધા કદાચ એક પંક્તિ સાંભળી છે કે રસ્તો નહીં જતો તો અમે રસ્તો કરી જવાના, અમે કઈ થોડા એમ મનમાં મૂંઝાઈને મરી જવાના. આ જ પંક્તિને સાકાર કરતું આપણું યુનિટ છે ધોરણ 10 નું આ અગેન્સ્ટ ધ ઓડ સામા પ્રવાહ. આ યુનિટ ની અંદર અલગ અલગ ત્રણ વિભાગ, અલગ અલગ ત્રણ ઘટનાઓ છે આપવામાં આવી છે. એમાં પહેલી ઘટના છે ટ્રેક ટુ તાજનગર, તાજનગર ના પાટા. બીજી છે સીતાપુર લાઇટ, સીતાપુર ની વીજળી કે સીતાપુર ની લાઇટ. અને ત્રીજી છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડ જિલ્લાનું સાર્વજનિક ગ્રંથાલય. આજે આપણે સ્ટડી કરવાનું છે ટ્રેક ટુ તાજનગર, તાજનગર ના પાટા. તો ચાલો પહેલા થોડી પૂર્વ ભૂમિકા એની સમજણ મેળવી લઈએ. ટ્રેક ટુ તાજનગર, તાજનગર ના પાટા, આ ઘટના છે આખી રેલવે સ્ટેશન ની. તાજનગર ના લોકો કેવી રીતે સંઘર્ષ કરીને પોતે રેલવે સ્ટેશન છે પોતાના ગામમાં ઉદ્ભવ કર્યું, બનાવ્યું, એની આખી ઘટના છે. છેલ્લા 25 વર્ષની વાત છે. તાજનગર કે જે ગુરગામ પાછળ આવેલું છે, ત્યાંના લોકોની પ્રબળ એવી ઈચ્છા હતી કે આપણા ગામમાં રેલવે સ્ટેશન હોય. પણ રેલવે એવું કીધું કે અમારી પાસે ફંડ છે નહીં, એટલે એ લોકોએ વિચાર્યું કે આપણે જ ગામમાંથી પૈસા ભેગા કરીને રેલવે સ્ટેશન જાતે ઊભું કરીએ. તો ગામવાસીઓ છે એ 21 લાખ રૂપિયા એ ઉભા કે 21 લાખ રૂપિયાનું ભંડોળ ઊભું કર્યું અને જાતે રેલવે સ્ટેશન બનાવવાનો પ્રયત્ન કર્યો. દરેક ગામવાસીઓ પોતાની યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાકડી 3000 રૂપિયાથી લઈને 75000 રૂપિયા સુધીનું દાન કર્યું. અને કન્સ્ટ્રક્શન રેલવેનું, રેલવે સ્ટેશનનું જે બાંધકામ છે એ બાંધકામ છે જાન્યુઆરી 2008 ની અંદર સ્ટાર્ટ કરવામાં આવ્યું. આ બધી માહિતી આપણને એક વ્યક્તિ આપે છે કે જેનું નામ છે રણજીતસિંહ, જે કોણ છે, ફોર્મર સરપંચ. આમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન છે તમને ડાયરેક્ટ યાદ રહી શકશે, એટલે આ પૂર્વ ભૂમિકા પણ ખૂબ મહત્વની છે. હવે થોડા ફ્લેશબેક માં જઈએ તો કે આ ગામમાં ઘણા બધા એવા લોકો હતા કે ઘણા બધા લોકો જે ખેડૂતો હતા, 3000 કરતા વધારે લોકો છે આ ગામની અંદર ખેડૂતો હતા. તો એમાંથી ઘણા બધા લોકોને રોજ અલગ અલગ ટ્રાવેલ કરવા માટે જવું પડતું. કોઈકને દિલ્હી જવાનું હોય, કોઈકને ગુરગામ જવાનું હોય, કોઈકને રેવા જવાનું થતું. અને ગામની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ જે કોલેજ કરતા હોય એવા વિદ્યાર્થીઓ પણ હતા. તો એ લોકોને પણ છે એ રેલવે સ્ટેશનની જરૂરિયાત હતી, રેલવેની જરૂરિયાત હતી. એ લોકોને છે પોતે રેલવે પકડવા માટે ત્યાંથી 6 કિલોમીટર દૂર બે સ્ટેશન પાસે જવું હતું, જેનું નામ હતું હાલી મંડી અને પાટણી. આ બંને સ્ટેશન છે એ તાજનગર થી 6 કિલોમીટર દૂર હતા. હવે આ લોકોને થયું કે ગામમાંથી રેલવે ટ્રેક તો પાસ થાય છે, પસાર થાય છે, તો આપણા ગામની અંદર પણ રેલવે સ્ટેશન હોવું જોઈએ. એટલે 1982 ની અંદર એ લોકોએ છે રેલવે સ્ટેશન ની માંગણી કરી કે અમારા ગામમાં પણ તમે એક રેલવે સ્ટેશન ઊભું કરો. પણ રેલવેએ કીધું કે અમારી પાસે અત્યારે નો ફંડ, અમારી પાસે અત્યારે ભંડોળ અવેલેબલ છે નહીં, એટલે અમે તમારા ગામની અંદર રેલવે સ્ટેશન બનાવી શકશું નહીં. હવે એ લોકોએ નક્કી કર્યું કે રેલવેએ ભલે આપણને એમ કીધું કે આપણી પાસે એમની પાસે ભંડોળ નથી, તો આપણે છે આપણું નસીબ જાતે જ બનાવશું, મતલબ કે પોતાના પૈસાનું રેલવે સ્ટેશન બનાવશું. હવે પોતે છે રેલવે સ્ટેશનની માંગણી વધારતા જ ગયા અને બન્યું એવું કે પંચાયત દ્વારા રિઝોલ્યુશન ખરડો ખરાબ અસર કરવામાં આવ્યો. ક્યારે? 2008 ની અંદર. અને એની માંગણી છે એ પૂર્ણ કરવા માટે છે એ લોકો સંમત થયા. રેલવે કીધું કે અમારી પાસે ભંડોળ નથી, હવે આ ગામના લોકોની જે કન્ડિશન હતી કે અમે અમારા પોતાના પૈસાનું, પોતાના ભંડોળનું રેલવે સ્ટેશન બનાવવા માંગીએ છીએ. તો 2008 ની અંદર પંચાયત દ્વારા એ ખરડો છે એ પસાર કરવામાં આવ્યો. અને એ રેલવે સ્ટેશન નું ભંડોળ ભેગું કરવા માટે 11 સભ્યોની એક ટીમ બનાવવામાં આવી. અને એ સભ્યની ટીમનો એક મેમ્બર હતો હુકમચંદ, જે આપણને આ બધી માહિતી પૂરી પાડે છે. અને અંતે પોતાના અથાક પ્રયત્નો દ્વારા રાજનગરની અંદર ગામવાસીઓના ભંડોળ દ્વારા એ 7 જાન્યુઆરી 2010 ની અંદર એ રેલવે સ્ટેશન છે એ બને છે. અને જે આખા દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન છે કે જેમાં રેલવેએ પોતે એક પણ રૂપિયાનો ફાળો આપ્યો નથી અને હાલની તારીખમાં પણ આ રેલવે સ્ટેશન કાર્યરત છે. તો આ હતું ટ્રેક ટુ તાજનગરની પૂર્વ ભૂમિકા ઇન્ટ્રોડક્શન. હવે આપણે છે એને ડીપમાં અભ્યાસ કરશું. તો ટ્રેક ટુ તાજનગરની પૂર્વ ભૂમિકા જોયા બાદ ચાલો હવે આપણે જોઈએ ટ્રેક ટુ તાજનગર. ફોર 25 વર્ષોથી
રેસિડેન્સ ઓફ ધ તાજનગર રેસિડેન્સ રેસિડેન્સ એટલે શું થાય રહેવાસી રેસિડેન્સ એટલે રહેવાસી રેસિડેન્સ ઓફ ધ તાજનગર વિલેજ નિયર ગુરુગ્રામ લોગિન ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર 25 યર્સ 25 વર્ષોથી રેસિડેન્સ ઓફ તાજનગર વિલેજ તાજનગર ગામના લોકો રહેવાસીઓ ક્યાં આવેલું છે નિયર ગુરુગ્રામ કે જે ગુરુગ્રામ પાસે આવેલું છે લોબિંગ ફોર અ રેલવે સ્ટેશન લોબિંગ એટલે અસર આપવાનો પ્રયત્ન કરો લોબિંગ એટલે અસર આપવાનો પ્રયત્ન કરો લોબિંગ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ પોતાના ગામમાં રેલવે સ્ટેશન માટે રેલવે સ્ટેશન બનાવવાનો પ્રયાસ કર્યો વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મીટ ડિમાન્ડ ડિમાન્ડ એટલે શું થાય માંગણી વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મીટ જ્યારે તેમની માંગણી સંતોષવામાં ન આવી The villager decided એટલે નક્કી કરવું નિર્ણય લેવો ત્યારે ગામવાસીઓએ નક્કી કર્યું નિર્ણય લીધો to take matters into their own hand matters એટલે બાબત આ બાબતને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું they pulled in 21 lakh rupees pulled in એટલે એકઠું કરવું they pulled in 21 lakh rupees તેઓએ 21 લાખ રૂપિયાનું ભંડોળ છે એકઠું કર્યું એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઇન ધેર ઓવર અને તેમનું પોતાનું રેલવે સ્ટેશન બનાવ્યું ઓવર ઓવર એટલે થાય પોતા આમાંથી પ્રશ્ન આવી શકે છે કે તાજનગરના લોકોએ કેટલા રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું તો કે 21 લાખ રૂપિયા 21 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ મોસ્ટ ઓફ ધ 3000 પીપલ 3000 કરતા વધારે લોકો જે ગામમાં રહેતા હતા એ કોણ હતા ફાર્મર્સ એ ખેડૂતો હતા બટ સચ વોઝ અ બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા પ્રબળી બટ સચ વોઝ અ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ તેમ છતાં તેઓની એવી પ્રબળ ઈચ્છા હતી કે ગામમાં સ્ટેશન હોવું જોઈએ everybody દરેક વ્યક્તિએ contribute એટલે કે ફાળો આપવો દરેક વ્યક્તિએ contribute according to their capacity એટલે ક્ષમતા શક્તિ દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા પ્રમાણે પોતાની શક્તિ પ્રમાણે ફાળો આપ્યો ranging from the 3000 rupees to 75000 rupees 3000 રૂપિયા થી લઈ 75000 રૂપિયા સુધીનું છે એ લોકોએ ફાળો આપ્યો દે ડોનેટ મની ડોનેટ એટલે કે દાન કરો દે ડોનેટ મની તેઓએ પૈસાનું દાન કર્યું ફોર અ સ્ટેશન માટે તેઓએ સ્ટેશન માટે પૈસાનું દાન કર્યું એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008 અને અમે જાન્યુઆરી 2008 ની અંદર કન્સ્ટ્રક્શન કેતા બાંધકામ એ રેલવે સ્ટેશન નું બાંધકામ શરૂ કર્યું સેઠ રણજીતસિંહ અ ફોર્મર વિલેજ સરપંચ એવું રણજીતસિંહ જે ફોર્મર એટલે કે ભૂતપૂર્વ અગાઉ બરાબર સેઠ રણજીતસિંહ અ ફોર્મર વિલેજ સરપંચ જે આ માહિતી રણજીતસિંહે આપી કે જે ભૂતપૂર્વ અગાઉના સરપંચ હતા તો આમાંથી કેવા કેવા ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે એની થોડી વાત કરીએ ક્વેશ્ચન નંબર 1 ફોર વોટ ડીડ ધ રેસિડેન્ટ ઓફ ધ તાજનગર લોબી તાજનગરના રહેવાસીઓ શેના માટેનો પ્રયત્ન કરતા હતા એન્ડ હાઉ લોંગ કેટલા સમયથી તો ધ રેસિડેન્ટ ઓફ ધ તાજનગર લોબી હવે ઘણાને આશ્ચર્ય થશે કે અહીંયા તો લોબી છે અને અહીંયા લોબી કેમ થઈ ગઈ તો અહીં પ્રશ્નમાં ડીડ આવેલું છે તો ડીડ આવેલું છે તો એનો તમે જવાબ લખો ત્યારે તમારે છે ઇન્ડિયા બુકનું ભૂતકાળનું એટલે કે બી ટુ મૂકવું જોઈશે ધ રેસિડેન્ટ ઓફ ધ તાજનગર લોબી ફોર અ રેલવે સ્ટેશન તેની માટે નો પ્રયત્ન કરતા હતા રેલવે સ્ટેશન માટેનો ઇન ધ વિલેજ પોતાના ગામમાં ફોર 25 યર્સ હાઉ લોંગ કેટલા સમયથી ફોર 25 યર્સ એટલે જવાબ કઈ કાવ બનશે ધ રેસિડેન્ટ ઓફ ધ તાજનગર લોબી ફોર અ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ ફોર 25 યર્સ તાજનગરના લોકો 25 વર્ષથી પોતાના ગામમાં રેલવે સ્ટેશન માટેનો પ્રયાસ કરતા હતા હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ એટલે ભેગું કર્યું એકઠું કર્યું હાઉ મચ મની તેઓએ કેટલા પૈસા કેટલું ભંડોળ એકઠું કર્યું તો જવાબ તમને આવડત છે
देख पल्ले 21 लाख रुपीस कितना रुपया भेजा गया था 21 लाख रुपया तो देख पल्ले 21 लाख रुपीस यहां पण कलेक्ट छे એનો શું થઈ જશે કલેક્ટેડ થઈ જશે क्वेश्चन नंबर 3 व्हाट वाज द बर्निंग डिजायर ऑफ द पीपल बर्निंग डिजायर એટલે તીવ્ર ઈચ્છા પ્રબળ ઈચ્છા ગામવાસીઓની લોકોની પ્રબળ ઈચ્છા શું હતી તો ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ગામવાસીઓની લોકોની પ્રબળ ઈચ્છા એવી હતી કે પોતાના ગામમાં પણ રેલવે સ્ટેશન હોય ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ક્વેશ્ચન નંબર 4 વોટ ડીડ ધ When did the construction of the station begin? When it should die? Yeah, begin એટલે શરૂ થયું. Railway station નું construction બાંધકામ ક્યારે શરૂ થયું? The construction of the railway station begin in January 2008. એમ begin નું શું થઈ જશે? Begin થઈ જશે. શું થઈ જશે? Begin. The construction of the station began in January 2008. આ રેલવે સ્ટેશન નું જે બાંધકામ છે એ જાન્યુઆરી 2008 ની અંદર શરૂ થયું હતું ક્વેશ્ચન નંબર 5 વોટ હુ વોઝ રણજીતસિંહ કોણ તો તમને ખબર જ છે કે કોણ હતા ભૂતપૂર્વ સરપંચ હતા રણજીતસિંહ વોઝ ફોર્મર સરપંચ રણજીતસિંહ છે એ ભૂતપૂર્વ સરપંચ હતા તો આ હતો ટ્રેક ટુ તાજનગર નો પેરેગ્રાફ તો પેરેગ્રાફ 1 ની સમજણ મેળવ્યા બાદ ચાલો જોઈએ પેરેગ્રાફ નંબર 2 ટ્રેક 2 તાજનગર देयर आर लार्ज नंबर ऑफ पीपल इन द विलेज हु नीड टू गो टू गुरुग्राम दिल्ली एंड रेवा देयर आर लार्ज नंबर ऑफ पीपल ગામમાં ઘણા બધા લોકોની સંખ્યા એવી પણ હતી કે હુ નીડ ટુ ગો ટુ ગુરુગ્રામ દિલ્હી એન્ડ રેવા કે જેઓને ગુરુગ્રામ દિલ્હી અને રેવા જવાની જરૂર પડતી देयर आर સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ ગામમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પણ હતા કે જે કોલેજે જતા હતા ટિલ નાઉ તેમ છતાં અત્યાર સુધી વી હેડ ટુ આઈધર ગો ટુ હાલી મંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન તેમ છતાં અત્યાર સુધી જો ગામના લોકોને ટ્રેન પકડવાની જરૂર પડે તો કાં તો એ લોકોને હાલી મંડી જવું પડતું અથવા ક્યાં જવું પડતું પાટલી એટલે ક્વેશ્ચન અહીંથી આવી શકે છે વેર ધ પીપલ ઓફ ધ તાજનગર ગો ટુ કેચ અ ટ્રેન હાલી મંડી ઓર પાટલી બોથ ધ સ્ટેશન્સ એટલે કે બંને સ્ટેશનો આર 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર આ બંને સ્ટેશનો હાલી મંડી અને પાટલી આ બંને સ્ટેશનો તાજનગર થી 6 કિલોમીટર દૂર હતા વી થોટ અમે વિચાર્યું અમે એટલે ગામવાસીઓ વી થોટ અમે વિચાર્યું વેન ધ રેલવે લાઈન પાસ થ્રુ ધ વિલેજ જ્યારે રેલવે લાઈન ગામમાંથી પસાર થાય છે ત્યારે વી વુડ હેવ અ સ્ટેશન હિયર ત્યારે આપણે પણ ગામમાં સ્ટેશન હોવું જોઈએ ગામમાંથી રેલવે લાઈન તો પસાર થતી હતી તો ગામના લોકોએ વિચાર્યું કે જ્યારે રેલવે લાઈન છે એ ગામમાંથી પસાર થાય છે તો આપણે પણ સ્ટેશન હોવું જોઈએ but that didn't happen પણ એવું હતું નહીં so we raised the demand કેતા માંગણી raise એટલે બધા લોકો so we raised the demand in 1982 એટલે 1982 ની અંદર આ માંગણી છે એ વધારવામાં આવી and have been continuously asking for it continuously એટલે સતત અને સતત ને સતત એના માટે પૂછપરછ કરતા રહીએ શેના માટે રેલવે સ્ટેશન માટે but the railway told us પણ રેલવે અમને જણાવ્યું શું જણાવ્યું that કે they did not have a fund એટલે કે ભંડોળ પૈસા કે એમની પાસે પૈસા છે ને એમની પાસે પૂરતું ભંડોળ છે નહીં so finally એટલે અંતે જેવું so finally અંતે we decided to craft એટલે રચના કરવી ઘડવું to make to create So finally, we decided to craft our own destiny. Destiny kata nasi, bhagya, fate, jena English ma kevay chhe. So finally, ante, ame decide ki ro ame nakki kiru to craft our own destiny. Ante ame amar nasib, jate j ghadwan nakki kiru. Said the hukam chan, a member of committee. Committee, ilka samiti,
એવું સમિતિના એક સભ્ય હુકમ છે છે જણાય આમાંથી કેટલા પ્રશ્ન આવી શકે તો પ્રશ્ન નંબર 1 ગુજરાતીમાં ચર્ચા કરીએ કે તાજનગરના લોકોને ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડતું ક્યાં જવું પડતું તો કે હાલી મંડી અથવા પાટલી હાલી મંડી અને પાટલી બંને સ્ટેશન તાજનગરથી કેટલા દૂર હતા તો કે કેટલા દૂર હતા 6 કિલોમીટર હવે 6 કિલોમીટર દૂર હતા પછી તાજનગરના લોકોએ ગામમાં સ્ટેશન બનાવવા માટેની જે માંગણી ડિમાન્ડ છે એ ક્યારે વધારી તો કે ઇન 1982 1982 ની અંદર વધારી ચાલો આગળ જોઈએ એઝ અ રિઝલ્ટ પરિણામ એમના પરિણામે ધ પંચાયત પાસ અ રિઝોલ્યુશન રિઝોલ્યુશન એટલે ખરડો ઠરાવ પરિણામે ધ પંચાયત પાસ અ રિઝોલ્યુશન પાસ એટલે પસાર કરવો પંચાયત દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો એક ખરડો પસાર કરવામાં આવ્યો ક્યારે ઇન 2008 2008 ની અંદર આ લોકો તાજનગરના લોકો જે પ્રયત્નો કરતા હતા રેલવે સ્ટેશન બનાવવાનો તો એના પરિણામે પંચાયતે જે 2008 ની અંદર એક ખરડો પસાર કર્યો ઠરાવ પસાર કર્યો સેઇંગ ધેટ એવું કહેતો હતો ખરડો ભાઈ એવું કહેતો હતો કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ રેલવે છે એમના માટે સ્ટેશન બનાવી શકશે નહીં તેથી દે વુડ ટુ ડુ ઇટ ફોર ધેમસેલ્ફ ધેમસેલ્ફ એટલે તેઓની જાતે એટલે એમણે તેમની જાતે જ સ્ટેશન ઊભું કરવું પડશે વિથ ધેર ઓન મની અને એક સ્ટેશન પણ ઊભું કરશે પણ કેના પૈસાનું પોતાના પૈસાનું કારણ કે રેલવે એવું કારણ આપ્યું કે એમની પાસે પૈસા છે નહીં સુન તરત જ આ ઠરાવ પસાર કર્યા બાદ તરત જ સુન એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મડ ફોર્મડ એટલે રચના કરવી રચના કરવી ઘડું તરત જ આ ઠરાવ જેવો પસાર થયો તરત જ એક 11 મેમ્બર મેમ્બર કેટલા સભ્યો 11 સભ્યોની એક ટીમ છે એની રચના કરવામાં આવી એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ વિલેજર્સ એટલે ગામવાસી કલેક્ટ એટલે ભેગું કરવું અને આ ટીમ છે એ ગામવાસીઓ પાસેથી પૈસા ભેગું કરવાનું કાર્ય છે એ કરવાનું વોટ ધ ટીમ ડુ ક્વેશ્ચન આવો બનશે ટીમ શું કાર્ય કરતી તો ટીમ કલેક્ટ ધ મની ફ્રોમ ધ વિલેજર ટીમ છે એ ગામવાસીઓ પાસેથી પૈસા ભેગા કરતી આગળ ઓન 9th જાન્યુઆરી ઓન 7th જાન્યુઆરી 2010 અને અંતે છોટે 7 જાન્યુઆરી 2010 ના દિવસે તારીખ યાદ રાખજો 7 જાન્યુઆરી 2010 7 જાન્યુઆરી 2010 અંતે 7 જાન્યુઆરી 2010 ના દિવસે એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ એફર્ટ એટલે કે પ્રયત્ન એમના પ્રયત્નોના પરિણામે રિઝલ્ટ એટલે કે પરિણામ એમના પ્રયત્નોના પરિણામે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી on which railway did not ever to spend a single rupee and start operation એટલે ક્રિયા 7 જાન્યુઆરી 2010 ના દિવસે ગામવાસીઓના પ્રયત્નોના પરિણામે the first railway station in the country દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન બન્યું on which કે જેમાં રેલવે did not ever spend એટલે ખર્ચ કરવું જેમાં રેલવે did not ever spend a single rupee કે જેમાં રેલવે દ્વારા એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં નહોતો આવ્યો એન્ડ સ્ટાર્ટેડ ઓપરેશન અને આખું સ્ટેશન છે એ કાર્યરત થઈ ચૂક્યું તો પેરેગ્રાફ 2 ની સમજણ મેળવ્યા બાદ ચાલો હવે આપણે ચર્ચા કરીએ આ સવાલ અને જવાબ વિશે ક્વેશ્ચન એન્ડ આન્સર્સ ક્વેશ્ચન નંબર 1 વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ કેચ અ ટ્રેન વેર એટલે શું થાય ક્યાં વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ કેચ અ ટ્રેન વિલેજર્સ ગામવાસીઓને ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડતું હાલી મંડી અથવા પાટલી તો ધ વિલેજર્સ હેડ ડીડ છે અને અહીંયા હેવ આવ્યું છે ડીડ ની અસર થતા હેવ નું શું થઈ જશે હેડ The villagers had to go to Hali Mandi or Patli to catch a train. ગામવાસીઓને ટ્રેન પકડવા માટે હાલી મંડી અથવા પાટલી જવું પડતું. How far? Question number 2. How far are Hali Mandi and Patli from Tajnagar? How far? એટલે કેટલું દૂર? હાલી મંડી અને પાટલી બંને તાજનગરથી કેટલું દૂર હતું? તો કેટલું દૂર હતું યાદ કરો?
6 કિલોમીટર હા સાચો જવાબ છે હાલી મંડી એન્ડ પાટલી આર 6 કિલોમીટર ફ્રોમ ધ તાજનગર હાલી મંડી અને પાટલી તાજનગર થી 6 કિલોમીટર દૂર ક્વેશ્ચન નંબર 3 વોટ રિઝોલ્યુશન ડીડ પંચાયત પાસ પાસ એટલે પસાર થયું રિઝોલ્યુશન એટલે ખરડો પંચાયતે શું ખરડો પસાર કર્યો તો શું ખરડો પસાર કર્યો તો તો કેતા પંચાયત પાસ પાસ નું થઈ જશે પાસ્ટ ધ પંચાયત પાસ અ રિઝોલ્યુશન પંચાયતે ખરડો પસાર કર્યો કે ધેટ કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ રેલવે તેમની માટે સ્ટેશન બનાવી શકતી નથી તેથી દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્ફ તેથી તેમને જાતે સ્ટેશન બનાવવું પડશે એન્ડ વિથ ધેર ઓન મની અને તેમના પૈસાથી જ બનાવવું પડશે ક્વેશ્ચન નંબર 4 વોટ ડીડ ધ 11 મેમ્બર ટીમ ડુ અહીંયા ટુ નથી અહીંયા શું છે ડુ છે વોટ ડીડ ધ 11 મેમ્બર ટીમ ડુ 11 સભ્યોની જે ટીમ તૈયાર કરી હતી આ ટીમ શું કાર્ય કરતી હતી શું કાર્ય કરતી હતી યાદ કરો હા સાચી વાત છે ધ 11 મેમ્બર ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ કલેક્ટ એટલે જેવું કરવું 11 સભ્યોની જે ટીમ છે એ ગામ પાસેથી પૈસા ભેગા કરવાનું કાર્ય કરતી હતી ક્વેશ્ચન નંબર 5 અને છેલ્લો ક્વેશ્ચન વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન સ્પેશિયલ એટલે ખાસ તાજનગરના રેલવે સ્ટેશન વિશે ખાસ બાબત શું છે તો ખાસ બાબત શું છે તો કે ધ તાજનગર સ્ટેશન રેલવે સ્ટેશન ઇઝ ધ ફર્સ્ટ સ્ટેશન ઇન અ કન્ટ્રી તાજનગરનું રેલવે સ્ટેશન દેશનું પહેલું એવું સ્ટેશન છે ઓન વિચ કે જેમાં રેલવે ડીડ નોટ સ્પેન્ડ અ સિંગલ રૂપી કે જેમાં રેલવે એક પણ પૈસાનો ખર્ચ કર્યો નથી એન્ડ એઝ ઇટ વોઝ બિલ્ડ વિથ પીપલ્સ મની અને એ કોના પૈસાનું બનેલું હતું પીપલ્સ મની લોકોના પૈસાનું બનેલું હતું તો આ તાજનગરના સ્ટેશનની એક સ્પેશિયલ બાબત હતી ખાસ બાબત તો અહીં આપણું યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ એનો પાર્ટ નંબર 1 ટ્રેક ટુ તાજનગર એ સંપૂર્ણ રીતે સમાપ્ત થાય છે યુનિટ નંબર 1 ના પાર્ટ 2 સીતાપુર લાઈવ વિશે આગળ ચર્ચા